ઉમરગામ તાલુકાના સંચાણ ગામના રેલવે સ્ટેશન પાસે નવી બંધાઈ રહેલી બિલ્ડિંગમાંથી એક યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સંચાણા રેલવે સ્ટેશન સામે બંધાતા બિલ્ડિંગના પહેલા માળેથી એક યુવકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા પોલીસો દોડતી થઈ જવા પામી છે. જોકે મૃતકની ઓળખ ચાઇનીઝની લારી ચલાવતા ગુલામ દસ્તગીર તરીકે થઈ છે. આ અંગે ઉમરગામ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકની લાશનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે એક જાહેરાત આવી પોલીસ સ્ટેશનમાં કે એક ડેડ બોડી પડી છે અને અમારા પીએસઆઈ છે એમણે ત્યાં જઈને તપાસ કરી તો ગુલામ દસ્તુર સલીમ મુલ્લા કરીને 25 વર્ષની આસપાસનો છોકરો છે. એની ડેડ બોડી બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન હતું એના ભોંયતળિયેથી મળી આવ્યું છે. એટલે સ્થળ પર જઈને તપાસ કરી અને એના અનુસંધાને હાલમાં તપાસ ચાલી રહી છે. પ્રાઇમરી ડૉક્ટરને પૂછપરછ કરતાં બાહ્ય કોઈ ઈજા જણાતી નથી. એટલે હાલમાં અત્યારે અમે અકસ્માતમાં દાખલ કરીએ છીએ. પછી આગળ પોસ્ટમોર્ટમ અને બીજા એવિડન્સ આધારે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમમાં શંકાસ્પદ આવશે તો આગળ અત્યારનો ગુનો દાખલ થશે. હા, એમાં પોસ્ટમોર્ટમમાં આવશે તો એમાં ચોક્કસ અત્યારનો ગુનો દાખલ કરવામાં આવશે. પ્રાથમિક રીતે પરિવારનું કેવું છે કે ઉપરથી બધા બધા સળિયાને એવું મળી આવેલું છે, ઉપરથી એને મારીને ફેંકી દીધો છે, એમાં કેટલું તથ્ય જણાય? આ બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન છે એટલે આપણે અત્યારે કહેવું કે ભાઈ એમાં સળિયા મળી, સળિયા અને ઈંટો ને બધું તો ત્યાં હોય છે જ્યારે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલતું હોય, એટલે એ વહેલું પડશે કે એનું એને કોઈ મારી નાખ્યું છે. અને પુરાવા આધારે આગળ તપાસ કરવામાં આવશે.